અનોખી તું હજુ ગઈ નથી? ના, બસ હું નીકળું છું ભાભી. આ ચા કોના માટે છે? આ ચા એ કાકા માટે છે. પણ પપ્પાએ તો ક્યારની ચા પી લીધી? હા તો દીપકભાઈ એ તો ક્યારના ખેતરે જતા રહ્યા છે. આ ચા અભયભાઈ માટે છે, હે ને? કોણ અભય? અભયભાઈ સવાણી. એ હું શું કામ એના માટે ચા બનાવું? ના, એટલે આ તો તે બનાવી છે અને દેખાય છે એટલે પૂછ્યું. આ આ તો મારાથી જે વધારે બની ગઈ હતી ભાભી. હા, હવે તને બધાની ચા બનાવવાની ટેવ પડી ગઈ છે ને? હા જુઓ ને, યાદ જ નથી રહેતું ને મને. મારું પણ આવું જ હોય છે. આ બૈરાઓનું છે ને આપણું આવું જ રહેવાનું. આપણા પતિ ભલે ને ગમે તેટલું આપણને મારે ધુતકારે, છતાંય તો આપણે એમની પાસે જઈએ છીએ હાજી હાજી કરતા. પણ હું એવું નથી કરવાય, સમજ્યા ને? હા, પણ મારાથી તો આવું નહીં થઈ શકે ને. છેલ્લે ગમે તેટલું થયું તો અભયભાઈ મારા પતિના નાના ભાઈ છે, તો હું જઈને ચા આપી આવું છું. લઈ જા. મા બેબી ને ખોળી જોયો છે? બોલ. હેલો અભય. ભાભી આપણે રૂમમાં આવે છે. કેમ? એ તો મને પણ નથી ખબર. કંઈક તો હશે જ. હા, એટલે તો મેં તને ફોન કર્યો છે. તું જાને ત્યાં. એ આવ્યા છે. હા, ઠીક છે, સાચવી જોઉં છું. અભયભાઈ ચા. તમે અહીંયા શું કામ આવ્યા? શું કામ એટલે હવે તમારા બંને વચ્ચેનો ઝઘડો તો પત્તો જ નથી, અને અનોખી તો તમારી માટે ચા લઈને આવશે નહીં, એટલે હું જ લઈને આવી. લો. મને નથી જોઈતી. અરે પી લો ને. ભાભી મને સાચે જ નથી જોઈતી. થેન્ક યુ. પછી શું થયું અભયભાઈ? શેનું? તમે અનોખીને પિયર મોકલવાના હતા ને? હું એની વાતોમાં માથું નથી મારતું. હા, એ વાત પણ તમારી બરાબર જ છે. મારે ફોન કરવાનો છે, હું આવું છું. અહીંયા જ મેં મૂકેલું હતું. સારું થયું કોઈની નજર નહીં પડી.
પપ્પા હું બસ નહીં કરું જ છું. હા હું પછી વાત કરું. પપ્પા મેં તમને કહ્યું ને મારે એ વિષય પર કોઈ વાત જ નથી કરવી. અરે એમાં બીજી વાર વિચાર શું કરવાનો, અમે અલગ થવાના છીએ એટલે થવાના જ છીએ. બસ હવે મારે બીજું કઈ જ નથી કહેવું. ઠીક છે પછી ફોન કરું. આપી તમે એને ચા? હા હું તો ચા આપવા ગઈ જ હતી પણ એમણે લીધી જ નહીં. બરાબર છે ને, મેં બનાવી હતી એટલે શું કામ લે છો? હા નહીં તો ના શું કામ પાડે. તમે જો છો ભાભી, હવે તો હું એને છે ને એક પાણીનું ગ્લાસ પણ નથી આપવાની. અરે અનોખી, આટલો બધો ગુસ્સો સારો નહીં, સ્ત્રીએ આવું ના વર્તવું જોઈએ. પણ હા તારી વાત તો સાચી છે, હવે આમને જ જોઈ લે ને. પણ હા એમનું એક હતું કે એમનું બહાર લફડું નહોતું. અભયનું પણ નથી જ. અરે ભાભી અભય મૂર્ખો છે, એને ખબર જ નથી પડી રહી કે બાયનો ઉપયોગ કરી રહી છે. એક દિવસ એવો ફસાશે ને તમે જોજો, જમીન ઘર પૈસા બધું જ ગુમાવી બેસ. હું તમને શું કહું ભાભી, એ બાઈ આ ગામમાં આવી જ એટલે છે. બધાના ઘર લઈ લે છે, બધાની જમીનો લઈ લે છે, આખા ગામને છે ને એ રસ્તા પર લાવી દેશે. હવે અભય સમજતો જ નથી તો હું પણ શું કરું? હવે ભાભી હું આ ઘરમાં હતી ત્યાં સુધી તો મેં આ ઘર બચાવ્યું, પણ હવે આ ઘરને અભય બચાવશે કે નહીં બચાવે કોણ જાણે. પણ મારે શું કરવાનું? હું તો જવાની જ છું ને. ચલો હું જાઉં, તમારે એને ચા આપવી હોય તો આપજો. અનોખી આ વાત સાચી છે? શું ભાભી? ઓલી ચૂડેલ આપણું ઘર અને જમીન પડાવી લેશે તો શું? હવે ભાભી તમે જ મને કહો, એ શહેરની છોકરી કઈ અભયના પ્રેમમાં પડે? અરે ભાભી એ બહુ હોશિયાર છે, એકદમ છે ને બિઝનેસ વાળા મગજની છે. આ મૂર્ખા લોકોને હાથમાં રાખવાને એ જ એનું કામ છે. લોકેશે તમને હાથમાં રાખીને કેવું આપણું ઘર અને જમીન પચાવી લીધા હતા? ના એટલે આ ભાઈ પણ એવું જ કરશે. હા પણ તમે તમારા અનુભવ પરથી શીખ્યા છો અને તમારું બાળક પણ છે એટલે તમે તો આવું કઈ જ નહીં કરો ને ભાભી. અને છેવટે તો આપણે લોકો એક ફેમિલી છીએ, એ ભાઈ બહારની છે, છેલ્લે સંપ તો આપણે જ રાખવો પડે ને ભાભી. એટલે આપણે એટલે કે તમારે લોકો. મારું તો શું છે, હું તો જતી રહીશ મારા પિયરે. હવે આ બધું તમારે જ પ્રોટેક્ટ કરવાનું છે ભાભી. અભય તો એમના રડાર પર જ છે એટલે એ ભાઈ તો ગમે ત્યાંથી બધી માહિતી કઢાવી જ લેશે. હવે આ માહિતી કોણ ક્યારે કેવી રીતે આપે છે કોણ જાણે. પણ તમે જોજો ભાભી, એક વાર એના હાથમાં માહિતી આવશે ને એટલે બધાને ઘરની બહાર કાઢશે.